આવતીકાલથી રાજ્યમાં 3 દિવસ સુધી પડશે કાળઝાળ ગરમી. તાપમાનનો પારો 41 થી 42 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા. અમદાવાદમાં 23 અને 24 એપ્રિલે યલો એલર્ટની આગાહી. ગરમીમાં વાહન ચાલકોને રાહત આપતો નિર્ણય. અમદાવાદમાં આજથી 127 ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. આજથી બપોરે 12 થી 4 વાગ્યા સુધી બંધ રહેશે ટ્રાફિક સિગ્નલ. विद्यार्थी नेता युवराजसिंह जाडेजा आजे डमी कांड मामले करशे मोटो धड़ाको. भावनगर पुलिस समक्ष हाजर थशे युवराजसिंह. ट्विटरे वेरिफाइड एकाउंट माथी ब्लू टिक हटाव्यू. शाहरुख सलमान कोहली राहुल गांधी ब्लू टिक गायब थयू. मंथली प्लान लेना लोगों ने ब्लू टिक नी सुविधा मळशे. આ હેડલાઇનના પ્રાયોજક છે ડીજીવી રિસોર્ટ્સ એન્ડ વોટર પાર્ક સિલવાસા. કો પ્રેઝન્ટિંગ પતંજલિ હની શુદ્ધતા કે 100 સે અધિક પેરામીટર્સ પર ખરા. સબકા દિલ મેરી મુઠ્ઠી મે એમડીએચ પાવ ભાજી મસાલા. વાઘ બકરી સ્પાઇસી. નમસ્કાર, આપ જો રહ્યા છો ઝી 24 કલાક. સુપર મોર્નિંગ સાથે હું છું નિધિ. શરૂઆત કરીએ સમાચારની, જોઈએ ફટાફટ અંદાજમાં. ગુજરાતમાં તાપમાનનો પારો વધશે. તાપમાનનો પારો 41 થી 42 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા. અમદાવાદમાં 23 અને 24 એપ્રિલે યલો એલર્ટની આગાહી કરાઈ. અમદાવાદમાં ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વાહન ચાલકોને હાલાકી ન થાય તે માટે ટ્રાફિક સિગ્નલ અને એમસીએ બપોરના સમયે સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લીધો. 58 સિગ્નલ પર 25 સેકન્ડથી ઘટાડીને 20 સેકન્ડ કરી દેવામાં આવ્યો. ગરમીના કારણે બાંધકામ શ્રમિકોને બપોરના સમયે કામમાંથી મુક્તિ અપાઈ છે. બપોરે 1 થી સાંજે 4 વાગ્યા સુધી કામમાંથી મુક્તિ આપવા માટે આદેશ આપવામાં આવ્યા છે. એપ્રિલ અને મે માસ દરમિયાન શ્રમિકોને વિશ્રામ આપવાનો રહેશે. ભારત 90% ભાગ હીટવેવની ડેન્જર ઝોનમાં. કેમ્બ્રિજ યુનિવર્સિટીએ કરેલા અભ્યાસનું તારણ. ગરમીના પ્રકોપમાંથી છેલ્લા 50 વર્ષમાં 17,000થી વધુ મૃત્યુ. 1971 થી 2019 સુધીમાં 706 લોકોની હીટવેવના કારણે મૃત્યુ થયું. દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આજે પીએમ મોદી 16મા સિવિલ સેવા દિવસ કાર્યક્રમના સમાપન સત્ર અને પુરસ્કાર સમારોહમાં ઉપસ્થિત રહેશે. પીએમ મોદી સંબોધન કર્યા બાદ સિવિલ સર્વન્ટ્સ સાથે સંવાદ કરશે.